આખરી બ્રેકિંગ ન્યૂઝ સામે વરાછ માંગરોળ તરફથી માંગરોળમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. માંગરોળમાં અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ કાળા ડિબાંગ વાદળો માંગરોળમાં છવાયા છે. ભર ઉનાળે માંગરોળમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે. માલઢોર માટે પડેલા સૂકા ચારામાં વરસાદને કારણે નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માંગરોળમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ કાળા ડિબાંગ વાદળો માંગરોળમાં છવાયા છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ જે રીતે આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા માવઠાની ગુજરાતમાં બે દિવસ માવઠું પડી શકે છે. ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ માંગરોળમાં હાલ સર્જાઈ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે જો આ બે દિવસ માવઠું પડે તો ખેડૂતોના પાકને નુકસાન જશે. માંગરોળમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ભર ઉનાળે માંગરોળમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. માલઢોર માટે પડેલ સૂકા ચારા પલળી જવાનો પણ ભય ખેડૂતોને રહી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માંગરોળમાં અચાનકથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. માંગરોળમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા છે. એકાએકથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ભર ઉનાળે માંગરોળમાં વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગાહી કરાઈ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માવઠાને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તો માંગરોળમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ભર ઉનાળે માંગરોળમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. માલઢોર માટે પડેલા સૂકા ચારા પલળી જવાનો પણ ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માંગરોળમાં ધીમી ધારે વરસાદ વહેલી સવારથી શરૂ થઈ ગયો છે. માંગરોળમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. તો બે દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે બે દિવસ ગરમીમાંથી લોકોને રાહત મળશે. બે દિવસ તાપમાન નીચું જવાની શક્યતા, 2 ડિગ્રી સુધી તાપમાન નીચું જશે, પરંતુ ખેડૂતો માટે આ ચિંતાનો વિષય બની રહેશે. માંગરોળમાં અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો છે.